કેમ છો મિત્રો મેથ્સમાં પ્રેક્ટિકાલિટી વધારે જોવાની હોય છે ઘણીવાર આપણને એવું લાગે છે કે દાખલા મોટા છે ગણતરી કરીએ પછી જવાબ આવે છે એવું ઘણી હોતું જ નથી માત્ર જવાબ ઘણી બધી બાબતો પર આધારિત હોય છે આપણે એક ઉદાહરણ લઈએ સાદુ વ્યાજનું આખું ચેપ્ટર હું તમને ગણાવું છું પણ ત્યાં સુધીમાં મારી સામે એક બે દાખલા છે હું જોઈ લઉં છું અડસઠ હજાર રૂપિયા પરનું છ પૂર્ણાંક બે તૃત્યાંશ ટકા લેખે નવ મહિનાનું સાદું વ્યાજ કીધું છે બરાબર આનો જવાબ તમારે ડાયરેક્ટ કોઈ પણ જાતની ગણતરી વગર આપવો હોય તો એવું કરી શકાય કે આ બધાના છેદ ઉડ્યા પછી આ જવાબ આવે છે બરાબર ને તો છેદ ક્યારે ઉડે કે આપણે અડસઠના ભાગ કરીએ આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ આવે ના ભાગ કરો તો સત્તર ચોકું અડસઠ આવે કે નહીં તો મતલબ આપણો જે જવાબ છે ને એ સત્તરના ગુણાંકમાં જ આવવો જોઈએ ધારો કે સત્તરના ગુણાંકવાળો એક જ આંકડો છે ઓપ્શનમાં તો સીધો ટીક કરો અને ધારો કે નથી તો જ પછી લાંબી રીત ગણો બરાબર તો ઘણો બધો સમય બચી જાય ધારો કે સત્તરના ગુણાંકમાં આપણી પાસે સત્તર પંચા પંચ્યાસી એક જ આંકડો છે તો ડાયરેક્ટ આપણે જવાબ ટીક કરી શકીએ કે નહીં મિત્રો તો આ છે મેથ્સને ખરેખર લાઈફમાં ઉતારવું કન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવી નહીં કે ડાયરેક્ટ એન્સઆઈ બરાબર એન આપવાનું હંડ્રેડ આમાં તમારે લગાડવાનું છે એવું નથી આવા બધા દાખલા કન્સેપ્ટ ઉપર થઈ જતા હોય છે પછી એક બીજો કન્સેપ્ટ એ છે કે આ તમને આપ્યું છે કે ચાર ફેબ્રુઆરી બે હજાર તેરથી અઢાર એપ્રિલ બે હજાર તેર તમને ખબર જ છે કે દિવસો હંમેશા ખબર તોતેરના ગુણાંકમાં હોય શા માટે કારણ કે તોતેરના ઘડિયામાં ત્રણસો પાંસઠ આવે તોતેર પંચા ત્રણસો પાંસઠ થાય ને એટલા માટે અને ધારો કે આ તોતેરના ગુણાંકમાં ન હોય તો પછી ત્રણસો પાસઠના ગુણાંકમાં આપવા જોઈએ કારણ કે તમને ખબર જ છે દિવસો ભંગ્યા ત્રણસો પાસઠ કરો તો ત્રણસો પાસઠ ત્રણસો પાસઠ ઉડવા જોઈએ મતલબ કે દિવસો તો અત્યારના ગુણાકમાં ન હોય ને તો આ જે મુદ્દલ છે ને એ ત્રણસો પાસઠના ગુણાંકમાં હોય છે સમજાય છે કારણ કે ત્રણસો પાસઠ છેદમાં મૂકશો એટલે એ મુદ્દલ અને ત્રણસો પાંસઠ ઉડી જાય આવું કંઈક એ લોકો ગણતરી કરીને મૂકતા હોય છે બરાબર અને બીજું કે આ છ પોઈન્ટ ટકાનો મતલબ તમારે ડાયરેક્ટ વન બાય સિક્સટીન લઈ લેવાનો હોય છે નહીં કે છ પોઈન્ટ પચીના છેદમાં સો બરાબર ને આવી બધી સિમ્પલ મેથડ છે એ તમારે શીખવાની છે બાકી આમાં કંઈ હોતું નથી તમને ખબર છે કે આ તોંતેર દિવસ છે તોંતેર પંચ્યા ત્રણસો પાંસઠ કરો એટલે વન બાય ફાઇવ છે મતલબ ત્રણ હજાર છ પોઈન્ટ વન બાય સિક્સટીન કરો અને આ જે તોંતેર દિવસ છે એટલે વન બાય ફાઈવ તોંતેર પંચા ત્રણસો પાંસઠ થાય એટલે તો ડાયરેક્ટ આ રીતે જવાબ આવી જતો હોય છે બરાબર ને તો આ બધું કંઈક પ્રેક્ટિકલી વિચારો મિત્રો બાકી દાખલા તો બધા ગણે જ છે અને આપણે ગણવાના જ છીએ પણ લાંબી રીતે જો બધામાં કર્યા કરશું તો ક્યારે પાર આવશે આપણી પાસે સમય લિમિટેડ હોય છે આ એક દાખલો છે કોઈ એક રકમ આઠ વર્ષમાં ડબલ થાય છે તો વ્યાજનો દર કેટલો તો આમાં કશું જ કરવાનું હોય સો ભાઈ આઠ કર નાખવાનું હોય એટલે બાર પોઈન્ટ પાંચ ટકા તમે પર્સન્ટેજમાં શીખ્યા હશો એકના છેદમાં સાત એકના છેદમાં આઠ એકના છેદમાં હોય એટલે કેટલા કેટલા ટકા થાય જો એ તમને યાદ હોય તો સીધું મૂકવાનું હોય આ ડબલ છે એટલે રકમ ડબલ ક્યારે થતી હોય કે સો રૂપિયા રકમ હોય ને સો રૂપિયા વ્યાજ ઉમેરાય તો અહીંયા જે હોય ને એ વ્યાજ લખવાનું હોય તમને એવું પૂછ્યું હોય કે ત્રણ ગણી થાય તો ત્રણ ગણી મતલબ સો રૂપિયા પોતે ને બસોનું વ્યાજ હોય તો અહીંયા બસ્સો લખવાના હોય બરાબર ને અહીંયા જેટલા વર્ષમાં ત્રણ ગણી થતી હોય એ લખી નાખવાનું હોય એટલે ડાયરેક્ટ જવાબ આવતો હોય છે તો આ સિમ્પલ પ્રેક્ટિકલ વે છે આ બધા દાખલા ગણવાની સિમ્પલ જોવામાં આવ્યું છે કે દસ વર્ષમાં ત્રણ ગણી થાય છે તો ત્રણ ગણી મતલબ બસ્સોનું વ્યાજ મળતું હોય સો રૂપિયા એ પોતે હોય એટલે બસ્સો ભાંગે ડાયરેક્ટ તમારે દસ કરી નાખવાનું હોય એટલે સીધો વીસ ટકા જવાબ આવતો હોય છે બરાબર તો આ પ્રેક્ટિકલ એપ્રોચ છે કોઈ પણ દાખલાને ઝડપથી સોલ્વ કરવાનો તો આ રીતે તમે બધા દાખલા ઈઝીલી કરી શકો જેમ કે આ એક રકમ છે તો પહેલા તો આપણે મૂકવાનું હોય છે ડબલ એટલે એવું હોય છે કે છપ્પન વર્ષમાં આઠ ગણી થાય છે એટલે છપ્પન ભાગ્યા જેટલા ગણી છે એના કરતાં એક ઓછું એટલે સાત છપ્પન ભાગ્યા સાત કરો એટલે જવાબ આવતા હોય છે આઠ મતલબ કે આઠ વર્ષે એ ડબલ થતી હોય છે બરાબર હવે તમને એવું કીધું છે કે પાંચ ગણી ક્યારે થાય તો પછી આઠ ગુણ્યા જ્યારે ગુણતી વખતે ભાગતી વખતે એક ઓછું કર્યું તો ગુણતી વખતે પણ એક ઓછું કરવાનું છે તો કે આઠ ચોંકું પાંચ ગણી છે એટલે ચાર વડે ગુણવાનું આઠ ચોંકું બત્રીસ બત્રીસ વર્ષે એ થઈ જતી હોય છે પાંચ ગણી તો આ બધા જે દાખલા છે એમાં માત્ર પ્રેક્ટિકલ એપ્રોચ આપણે રાખવાનો હોય છે સેમ આ દાખલો છે છાસઠ વર્ષમાં બાર ગણી તો પહેલાં ડબલ જોવાનું કે છાસઠ ભાગે અગિયાર તો છ વર્ષે ડબલ થાય છે બરાબર હવે કેટલા ગણી કરવાની કીધી છે નવ ગણી તો છ ગુણ્યા આઠ કરવાનું છે જેટલા ગણી હોય એના કરતાં એક ઓછું એટલો મતલબ કે અડતાલીસ વર્ષે એ નવ ગણી થઈ જશે તો સિમ્પલ પ્રેક્ટિકલ એપ્રોચ આપણે રાખતા જઈએ કોઈ પણ આમાં પણ એવું જ કરવાનું છે પંદર વર્ષ છ મહિના ભાઈ ગયા તમારે શું કરવાનું ત્રણ ગણી છે એટલે બે વડે ભાગી નાખવાનું બરાબર તો આ રીતે હા એક આ એક દાખલો પણ કહેવાનો હતો કે આઠ હજાર રૂપિયા ત્રણ વર્ષમાં વ્યાજ સાથે નવ હજાર બસો થાય છે બરાબર હવે જો વ્યાજનો દર પાંચ ટકા વધારીએ તો આઠ હજાર રૂપિયા ત્રણ વર્ષમાં કેટલા થાય છે તો આમાં પ્રેક્ટિકલ એપ્રોચ એવો છે કે નવ હજાર બસોમાં જ તમારે ડાયરેક્ટ જે કાંઈ હોય કરવાનું હોય બાકી લોકો શું કરે છે કે આઠ હજારના નવ હજાર બસો આ બરાબર એટલે કે બારસોનું વ્યાજ વહેળું તો એક વર્ષનું વ્યાજ કેટલું છે ચારસો તો એના ઉપરથી એ વ્યાજનો દર ગોતે તો કે આઠ હજારના ચારસો કેટલા તો કે પાંચ ટકા પાંચ ટકા હતા હવે એમાં બીજા પાંચ ટકા ઉમેર્યા એટલે આઠ હજારના દસ ટકા કરીને આખો દાખલો ગણે પણ આવું કશું જ કરવાનું નથી તમારે નવ હજાર બસો એમનેમ રહેવા દેવાના છે શું કીધું પાંચ ટકા વધાર્યું તો સીધું આઠ હજારના પાંચ ટકા કરો એટલે કેટલા થશે ચારસો થશે એક વર્ષના ચારસો તો ત્રણ વર્ષના કેટલા થશે બારસો બસ આમાં સીધા બારસો ઉમેરી દો એટલે તમારો જવાબ આવી જાય દસ હજાર ચારસો તો આ પ્રેક્ટિકલ એપ્રોચ છે મિત્રો તો આ જ રીતે આપણે બધા દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરશું ઓકે આ બધા દાખલા માટે સૂત્ર તો છે જ પણ સૂત્રને જો વળગી રહેશું તો આપણે ઝડપથી જવાબ નહીં આવે એટલે જ્યારે આપણે જવાબ ઝડપથી લાવવો હોય છે ત્યારે આપણે આ રીતનું કંઈક રકમ કરીશું આખું ચેપ્ટર હું તમને પૂરેપૂરું કરાવીશ પણ ત્યાં સુધી આપણે એક શોર્ટ વિડીયો મૂકું છું અત્યારે ઓકે ચાલો જય હિન્દ જય ભારત